કડીમાં જિનિંગ મિલના માલિક ઉપર ઘાતકી હુમલો. કડીના વિરજ નજીક અમૃત કોટન ઇન્ડસ્ટ્રીમાં બનેલી ઘટના. ચાર અજાણ્યા શખ્સોએ મિલ માલિક અને સુપરવાઇઝર પર કર્યો ઘાતકી હુમલો. સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ. સીસીટીવીના આધારે કડી પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી. સીસીટીવીમાં દેખાયેલ ચાર શખ્સોની ધરપકડ કરાઈ. લૂંટના ઈરાદે હુમલો કર્યાનો ફરિયાદીનો આક્ષેપ. જો કે ફરિયાદમાં લૂંટ અને જીવલેણ હુમલો કર્યાની કલમ નહીં ઉમેરાતા ફરિયાદીએ પોલીસ તપાસમાં ઢીલી નીતિના આક્ષેપ. રાજ્ય અને ભારતમાં કોટન સિટી તરીકે ઓળખાતું એટલે મહેસાણાનું કડી, અને આ કડીમાં રોજબરોજ લાખો કરોડોના કોટન ઇન્ડસ્ટ્રીમાં વેપાર પણ થતા હોય છે, એટલે અહીં ક્રાઇમ પણ વધુ નોંધાય છે. ત્યારે કડીની એક કોટન ઇન્ડસ્ટ્રીના માલિક પર લૂંટના ઈરાદે ગાડીની ઓવરટેકના બહાને કરાયેલ હુમલામાં મિલ માલિક સહિત સુપરવાઇઝર પણ ગંભીર રીતે ઘવાયો છે, અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મહેસાણાના કડીમાં રહેતા કલ્પેશ કાંતિલાલ પટેલ વિડજ નજીક ભાગીદારીમાં જીનિંગ મિલ ધરાવે છે, જ્યાં રાત્રિ દરમિયાન વારા ફરતી સૂતા હોય છે. ત્યારે કલ્પેશ પટેલ પોતાની કાર લઈને અમૃત કોટન ઇન્ડસ્ટ્રીમાં રાત્રિ દરમિયાન સુવા જઈ રહ્યા હતા. દરમિયાન બે અજાણા માણસો મોટરસાઇકલ પર આવીને કલ્પેશ પટેલ ગાડીમાંથી ઉતરતા જ ગાડીના ઓવરટેક કરવાના બહાને અને ગાડી કેમ ધીમી નથી ચલાવતો કહીને હુમલો શરૂ કરી દીધો હતો, અને કલ્પેશ પટેલ અને તેમના સુપરવાઇઝર ઉપર લાકડી, ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો, જેનો સામનો કરવા જતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. જે સમગ્ર મામલે કડી પોલીસ મથકે ફરિયાદ પણ અપાઈ હતી, જે ફરિયાદના આધારે કડી પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને આરોપીઓની ઓળખ પરેડ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. કલ્પેશ પટેલ ફરિયાદી, અશ્વિન પટેલ સુપરવાઇઝર ઇજાગ્રસ્ત, આર આર આહિર ડીવાયએસપી મહેસાણા. સમગ્ર ફરિયાદમાં ફરિયાદીએ લૂંટની આશંકા સાથે તેમના ઉપર જીવલેણ હુમલો થયાની આશંકા દર્શાવી છે, પરંતુ પોલીસે આ મુદ્દે ઢીલી નીતિ વાપરી લૂંટની અને જીવલેણ હુમલો કર્યાની કલમ નહીં ઉમેરી હોવાના આક્ષેપો કર્યા છે. હાલમાં ફરિયાદી અને સુપરવાઇઝર બંને સારવાર હેઠળ છે, અને આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે કડીમાં જીનિંગ મિલ સંચાલકોની સુરક્ષા જળવાઈ રહે તે અંગેની પણ માંગ કરી છે. શનિવારના દિવસે રાત્રે રાતવાસો કરવા ફેક્ટરીએ પહોંચ્યો, પછી ચાર શખ્સો અંદર ફેક્ટરીમાં ઘૂસી આવ્યા લૂંટ કરવાના ઈરાદાથી, અને બે શખ્સો ગેટની બહાર ઊભા હતા. અમે એમને રોક્યા એટલે એમને મારામારી ચાલુ કરી અને મને લોખંડની પાઇપ, લાકડીથી છાતીમાં, પગમાં અને ઢોરમાર માર્યો, અને મારા સુપરવાઇઝર મને બચાવવા આવ્યો એને પણ માથામાં ગંભીર ઈજા કરી છે. અને પોલીસે આ ગંભીર આટલો ગુનો કર્યો છે તે છતાંય એવી ફરિયાદ કઈ એવી કલમો લગાવી નથી. અજાણ્યા જ હતા, આપણે કોઈ દિવસ એમને જોયા જ નહોતા, અચાનક જ ઘૂસી આવ્યા હતા. પાછળથી જાણવા મળ્યું કે કોણ હતા આરોપીઓ? હા, પછી જાણવા મળ્યું કે વિડજના હતા. એમનો ઈરાદો શું હતો? લૂંટ કરવાના ઈરાદે જ આવ્યા હતા, લૂંટ કરવા જ આવ્યા હતા. તમને શું જાણવા મળ્યું કોણ લોકો હતા? વિડજના બે નામ પછી જાણવા મળ્યા, એક ભરતસિંહ અને એક ભોલો કરીને. એટલે આ લોકો આવા પ્રકારની લૂંટો ચલાવે છે? આ લોકો લૂંટો ચલાવતા હોય, એ વખતે દારૂ પણ પીધેલો હતો. મારું નામ પટેલ અશ્વિનકુમાર કાંતિલા છે. હું અમૃત કોટનમાં પોતે સુપરવાઇઝર તરીકે જોબ કરું. નાઇટ શિફ્ટમાં મારી જોબ હોય છે. બરાબર 13 તારીખના રોજ જે આ બનાવ બન્યો એમાં હું મારા સેઠને બચાવવા ગયો. એ ટાઈમે આ લોકો ગંભીર પાઇપ ધારિયા વત્તા જે છરી વતે હુમલો કરવા આવ્યા. બરાબર હું બચાવવા જતા મારા પણ માથામાં એક બે વખત પાઇપ મારી, નીચેના ભાગે પણ વગાડ્યું, એમને પણ વગાડ્યું શેઠને. બરાબર અને એ ઝઘડો કરી ખુદ પોતે લૂંટના ઈરાદેથી જ આવ્યા. કોઈ પણ જાતની કોઈ પણ અમારી બબાલ નથી એમને હંગાત, કે અમે કોઈ ઓળખતા નહોતા એ વખતે. બરાબર સીધા આવી એ લોકો કંઈ પણ બોલ્યા વગર આ રીતની દાદાગીરી કરીને સીધું જ મારામારી ચાલુ કરી દીધી. અને એ લોકો ટોટલ 6 હતા, એમાં 2 પહેલાં આવ્યા અને 2 પાછળથી લોકો આવ્યા, બીજા 12 ઊભા હતા. અને આઈને ફટાફટ મારી મારઝૂડ કરી અને પાછા જતા રહ્યા. બરાબર અને તે છતાંય પોલીસે આજની તારીખમાં એમને કોઈ પણ એવી કલમ નહીં લગાવી જે માથે વાગ્યું હોય. આટલું 6-7-8-7 ટકા આવ્યા મારા પોતાના માથામાં, તે છતાંય કોઈ જાતની કલમ નહીં લગાવી. જે કલમ લાગવી જોઈએ અને જે ગુનો નોંધવો જોઈએ એવી કોઈ ફરિયાદ જ નહીં લાગી એમના ઉપર.
गई तारीख 3/3/21 ना रोज एक बनाव बन्यो हतो। जे बनाव विडज गामनी सीमा आवेलू अमृत कॉटन इंडस्ट्री छे, जेना मालिक कल्पेश पटेल छे, जो पोतानी फोर व्हील गाड़ी लईने कंपनी में जता था त्यारे ऑफिस जे पहोंच्या ते वखते बे माणसो आवेला, अजाण्या माणसो आवेला अने कहले कि भाई तू गाड़ी केम वधु फास्ट चलावे छे, तू मने ओळखतो नथी। आ बाबतने ओवरटेक करवाने बाबतने लईने बंने वच्चे झगड़ा झपाझपी थई। ત્યારબાદ આજે આ કામના જે આરોપી બે છે એ લોકો બીજા બે જણાને ફોનથી બોલાયેલા હતા। આમ ચાર માણસો આરોપી ભેગા થયેલા હતા અને ચારે જણા પેલા ફરિયાદીને છે અને સાહેબ છે એનો એક વોચમેન છે, એ ચારે જણા મળીને વોચમેન તથા ફરિયાદી છે અને જમણા પગમાં અને માથાના ભાગે પાઇપો મારી હતી, જે બાબતમાં કડી પોલીસ સ્ટેશન ખાતે 36/21 ફર્સ્ટ નંબરનો ગુનો દાખલ થયો છે। 300 IPC 324 114 મુજબનો ગુનો દાખલ થયો છે। જે ગુનાના તપાસના કામે બીજા જે આ ચાર આરોપીઓ છે એ લોકોને અટક કરવામાં આવ્યા હતા અને ચારેને રિમાન્ડ લીધા હતા અને હવે એ લોકોને ઓળખ પ્રગટ કરવાની બાકી છે। હાલ તપાસ ચાલુ છે।